માંડવી નજીકથી એટીએસએ એક કરોડની કિંમતના બ્રાઉન સુગરના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે એટીએસ એટલે કે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડે માંડવી નજીકથી એક કરોડની કિંમતના બ્રાઉન સુગરના જથ્થા સાથે માંડવી અને કાઠડા ગામના બે શખ્સોને પકડી પાડતા ભારે ચકચાર મચી ગઈ છે અત્યંત ગુપ્ત રાહે આ કામગીરી પારતો પડાય છે પણ હજુ આ પ્રકરણમાં મોટા ધડાકા ભડાકા થવાની સંભાવના સૂત્રો નકારતા નથી દેવભૂમિ દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક મીલા પટેલને મળેલી બાતમીના આધારે પીઆઈ આર મલ્હોત્રા અને એન એલ દેસાઈ તથા તેમની ટીમે માંડવી ખાતે પડાવ નાખી તપાસ હાથ ધરી હતી એટીએસની છાનબીન દરમિયાન માંડવી શહેરથી બે કિલોમીટર દૂર કોડાઈ ત્રણ રસ્તે જલારામ અન્ન ક્ષેત્રના રસ્તા પાસેથી મોટર પર પસાર થતા માંડવીના સમેજા નાદિર હુસેન ઉર્ફે રાજા અબ્દુલ સતાર અને કાઠડાના ઉમર હુસેન વાઘેર નામના બે શખ્સોને અટકાવી તેમની પૂછતાછ કરવા સાથે તલાશી લેતા તેમના કબજામાંથી બ્રાઉન સુગરનો એક કિલોનો જથ્થો મળી આવતા એટીએસની ટીમ ચોંકી ઉઠી હતી કાઠડાના એક માછીમારને આ બ્રાઉન સુગર